પત્નીની ભાળ મેળવવા સાવકી દીકરીના દીકરાનું કર્યું અપહરણ. અપહરણ કરનાર બાળકની માતાનો સાવકો બાપ જ નીકળ્યો. સવા વર્ષના બાળકના અપહરણના મામલામાં નવો જ ઘટસ્ફોટ આવ્યો છે બહાર. પોલીસને સીટની રચના કર્યા બાદ મળી સફળતા. ગત 12મી જૂનના રોજ સુરતના ઓલપાડ પોલીસ મથકે દિહેણ ગામના હળપતિવાસની સંગીતાબેન બાલુભાઈ રાઠોડે ફરિયાદ નોંધાવી હતી કે બપોરે 2-3 વાગ્યાના અરસામાં તેમના ઘરમાંથી પોતાના 1.5 વર્ષનો દીકરો ધવલનું કોઈ અજાણ્યો ઈસમ અપહરણ કરી લઈ ગયો છે. પોલીસે ફરિયાદ બાદ તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. ગુનાની ગંભીરતા દાખવી જિલ્લા પોલીસ વડાની સૂચના અને માર્ગદર્શન હેઠળ સ્થાનિક ઓલપાડ પોલીસ તેમજ SOG અને LCB પોલીસના અધિકારીઓની SIT ની રચના કરવામાં આવી હતી. પોલીસે અલગ અલગ ટીમો બનાવી સઘન તપાસ હાથ ધરી અને આખરે પોલીસને આરોપી સુધી પહોંચવાની કડી મળી ગઈ હતી. પોલીસે પહેલા તો ફરિયાદી અને ઘરના સભ્યોના ઇતિહાસ બાબતે તપાસ કરી. બાદમાં ફરિયાદી તરફથી શકમંદ તરીકે ભરત ગણેશ ઠાકોરનું નામ બહાર આવતા એક ટીમ આરોપીના વતન રાધનપુર મોકલાવવામાં આવી હતી. જોકે આરોપી તેના ઘરે મળી આવ્યો ન હતો. જોકે પોલીસ ટેકનિક રીતે મોબાઈલ સર્વેલન્સથી તપાસ હાથ ધરતા અપહરણ થયેલ બાળક અને આરોપીની ભાળ મળી આવી હતી. પોલીસ ગિરફ્તમાં ઉભેલો આરોપી ભરત ગણેશ ઠાકોરે ફરિયાદીની માતા સોનલબેન સાથે પ્રથમ લગ્ન અર્જુન બાલુભાઈ રાઠોડ નાઓ સાથે થયા હતા. જોકે તેઓ બાદ આરોપી ભરત સાથે સોનલને પ્રેમ સંબંધ બંધાતા તેની સાથે તેના ગામ જતી રહી હતી. બાદમાં રીસાઈને પાછી આવી ગઈ હતી. આરોપી ભરત છેલ્લા 15-20 દિવસથી સોનલને શોધતો હતો. સોનલ ક્યાં હતી તે મળતી ન હતી અને ફરિયાદી સંગીતાબેન અને સોનલના સગાઓ સોનલ ક્યાં છે તે બાબતે જણાવતા ન હોવાથી આરોપીને એક યુક્તિ સૂજી અને એ યુક્તિ એ હતી કે જો સોનલની દીકરી સંગીતાનો નાનો દીકરો ધવલનું અપહરણ કરવામાં આવે તો તેની પત્નીની ભાળ મળે તેમ છે. પોલીસ તપાસમાં એવું પણ સામે આવ્યું છે કે આરોપી દારૂ પીવાની ટેવ વાળો હોવાથી તેની પત્ની તેને મૂકીને ભાગી ગઈ હતી. આથી આખરે પત્નીની ભાળ મેળવવા તેને સમગ્ર કર્તબ રચવાની ફરજ પડી હતી. 1.5 વર્ષના માસૂમ ધવલનું અપહરણ કર્યા બાદ તે રાત્રિના સમયે બાળક સાથે દિહેણ ગામના તળાવ પાસે બેસી રહેતો હતો અને સવાર થતા બાળક સાથે સુરત શહેરના રામનગર ખાતે અંતરિયાળ વિસ્તારમાં ગોગા મહારાજના મંદિરે જતો હતો. એક સમયે પોલીસને શંકા હતી કે આરોપી તેના વતન રાધનપુર ખાતે ભાગી ગયો હતો. જોકે ત્યાં પણ તે મળી આવ્યો નહીં અને પોલીસ પરત ફરી ત્યારે પોલીસને બાતમી મળી હતી કે અપહરણ થયેલ બાળક ધવલ સાથે આરોપી ભરત પોતાની પત્ની સોનલને શોધવા માટે દિહેણ આવ્યો છે. બસ આ જ બાતમીના આધારે પોલીસ દિહેણ ગામે પહોંચી ગઈ અને સમગ્ર મામલાનો પર્દાફાશ થયો. આખરે પોલીસે આરોપીને ઝડપી બાળકનો કબજો મેળવી પરિવારને સોંપ્યો અને આરોપીને જેલ હવાલે કર્યો હતો. ગત તારીખ 12મીના મોડી રાત્રિ દરમિયાન ઓલપાડ તાલુકાના દિહેણ ગામે સંગીતાબેનનું 1 વર્ષની ઉંમરનું સગીર વયનું ધવલ નામનો પુત્ર હતો એનું કોઈ અજાણ્યા એસમોએ અપહરણ કરી રાખેલું. તે બનાવ બન્યા બાદ પોલીસ અધિક્ષકશ્રીએ આ બનાવને ખૂબ જ સંવેદનશીલ રીતે લેતા તેમણે તાત્કાલિક અસરથી એક SIT ની રચના કરી અને જે SIT માં પોલીસ ઇન્સ્પેક્ટર સરવૈયા સાહેબ તેમજ SOG પોલીસ ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર તથા ઓલપાડ પોલીસ સ્ટેશનના PI તેમજ અન્ય અધિકારીઓને આ SIT માં સામેલ કરી અને એમને ટાસ્ક સોંપેલો અને એમાં અલગ અલગ વિસ્તારોમાં આ બાળકની તપાસ કરવામાં આવેલી અને જિલ્લા બહાર પણ ટીમો મોકલવામાં આવેલી અને ખૂબ જ સંવેદનશીલતાથી આ બનાવને લઈ અને તપાસ બહુ ગંભીરતાપૂર્વક ઊંડાણપૂર્વક કરી અને ત્યારબાદ પોલીસને ખાનગી રાહે બાતમી મળેલી કે આ આરોપી દિહણ ગામે આવવાનો છે એટલે તેના અનુસંધાને બોચ ગોઠવી અને આ આરોપીને તાત્કાલિક અસરથી પકડી પાડવામાં આવેલ છે. તપાસમાં આ આરોપીનું નામ ખુલેલ જેનું નામ છે ભરત ગણેશભાઈ ઠાકોર અને એ મૂળ ગામ એનું ઊણ ગામ છે જે બનાસકાંઠામાં આવેલું છે. આ એક સારો બનાવ છે કે જેમાં મૂળ સ્ટોરી એ પ્રકારની છે કે સોનલ નામની એક બેન છે અને એમનું અગાઉ એમનો લગ્ન ઓલપાડ તાલુકાના મોર ગામે અર્જુન નામના શખ્સ સાથે થયેલું. ત્યારબાદ તેનેથી
અનબનાવ થતાં એણે આ અર્જુનને છોડી દીધેલ. ત્યારબાદ એણે રાજસ્થાનમાં આ આરોપી છે ભરત એની સાથે મુલાકાત થઈ અને ત્યાં એને પ્રેમ સંબંધ થયેલો અને આ પ્રેમ સંબંધ બાદ આ ભરત તેને પોતાના બનાસકાંઠાના ગામમાં લઈ ગયેલો. ત્યારબાદ આ ભરત ત્યાં દારૂ પીતો હોય જેથી ઘણી વખત આ સોનલે એને સમજાવેલો કે ભાઈ તું દારૂ નહીં પી, તેમ છતાંય આ ભરત માનેલો નહીં અને જેના કારણે આ સોનલે એને છોડી દીધેલો. હવે આ સંગીતાબેન છે એ આ સોનલના પ્રથમ પતિની દીકરી છે, એનાથી થયેલી દીકરી. એટલે પેલો ભરત એની પાછળ પાછળ સોનલને શોધવા માટે આવેલો દિહણ ગામે જ્યાં આ સંગીતાબેન રહે છે. પછી એણે સંગીતાબેનને પૂછપરછ કરી કે ક્યાં છે તારી માં, તો સંગીતા ઉપર એને ભરોસો નહીં બેઠો, સંગીતાએ ના પાડી કે મને ખબર નથી. તેમ છતાંય આ ભરતને એવું વિચારાયું કે જો હું આ સંગીતાનું બાળક જો લઈ જઈશ તો એના દબાણ હેઠળ સંગીતા મને સાચું સરનામું સોનલનું આપશે. એટલે આવા ઈરાદાથી આ ભરત આ બાળકને ઉઠાવી ગયો. જે રીતે બાળકનું અપહરણ કરીને પછી આરોપી શા માટે પછી એને મૂકવા આવ્યો છે ને, કઈ પસ્તાવો રહ્યો શું હતો એ શું? ના, એકચ્યુઅલી આરોપી મૂકવા આવેલો નહોતો, પણ એને બે દિવસ બે ત્રણ દિવસ ફેર્યા પછી એને એવું વિચાર આવ્યો કે કદાચ સોનલ પ્રેશરમાં આવી જઈ અને ગામમાં દિહણ ગામે પરત આવી હોય તો એ એની તપાસમાં આવેલો. ના, એને બાળકને કોઈ પણ પ્રકારની હાલતો કોઈ ઈજા જણાતી નથી. હવે મેડિકલ કરાવશું તો કંઈ જાણવા મળશે, બાકી અત્યારે તો સુખરૂપ છે બાળક. મળી આવ્યું છે. ના, એવું કંઈ નથી. આ કંઈ પોલીસ તપાસમાં ગઈ ત્યારે કંઈ નાસવા જતા એને કોઈ ઈજા થયેલી છે.